उदाहरण विद्यार्थी मित्रों सेंट जेवियर स्कूल आदिपुर क्लास में तमारो स्वागत छे। आज आपने धोरण 8 માં ગુજરાતી વ્યાકરણમાં વિચાર વિસ્તાર વિશે અભ્યાસ કરીશું। અગાઉ આપણે બે વિચાર વિશે વિચાર વિસ્તાર વિશે અભ્યાસ શીખી ગયા। હવે આજે બીજા બે વિચાર વિસ્તાર વિશે અભ્યાસ કરીશું। વિચાર વિસ્તાર ફરીથી યાદ કરી કોઈ પંક્તિ સૂક્તિ કે વિચાર આપેલો હોય તેના આધારે જે આપણે વિસ્તારપૂર્વક વર્ણન કરીએ છીએ તેવા। તો જુઓ અહીંયા તમને પંક્તિ આપેલી છે સીધી તેને જઈવરે જે પરસીતે ના। એક જ વાક્યમાં આપણે ઘણું બધું સમજાવવામાં આવે છે। તો જુઓ કે આ પંક્તિઓમાં કવિ ઉદ્યમનો મહિમા સમજાવ્યો છે। ઉદ્યમ એટલે કે મહેનત પરિશ્રમ। આપણા જીવનમાં સુખ અને દુઃખની ઘટમાટ ચાલ્યા કરે છે। જીવનમાં દુઃખ કે આફત આવી પડે છે ત્યારે આપણે લાચાર થઈ જઈએ છીએ। આપણે તેમાંથી ઉગરવા માટે વલખાવાયેલું છે। બીજા માણસ આગળ આપણે આપણા દુઃખના રોગણા હોઈએ છીએ પરંતુ તેનાથી આપણી આફત દૂર થતી નથી, ઉલટાનું આપણે હાંસી પાત્ર બનીએ છીએ। ઉદ્યમ જ સંકટ સમયની સાંકળ છે। આફત આવી પડતા આપણે દિલ દઈને મહેનત કરવી જોઈએ। મહેનત કરવાથી જ આપણું દુઃખ દૂર થશે। એક પંક્તિમાં તમને ખ્યાલ આવશે સિદ્ધિ તેને જઈ વળે જે પરસે ના, મતલબ સફળતા એ વ્યક્તિને મળે છે કે જે સખત પરિશ્રમ મહેનત કરે। પરસેવો ના એટલે કે પરસેવો પાડીને જે મહેનત કરે છે તેને સફળતા મળે છે। તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા વખરામાં તમને બતાવ્યું છે કે કેટલીક વખત વ્યક્તિના જીવનમાં જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે તે એકદમ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને પોતાના દુઃખની વાતો બીજા આગળ રોદડા વિને કરતી હોય છે કે મારી ઉપર આફત આવી પડી છે। પણ એવું નથી વિચારતા કે આપણે તેમાંથી બહાર નીકળવા માટે મહેનત કરવી જોઈએ, પરિશ્રમ કરવો જોઈએ અને આપણે બીજા પાસે આપણું દુઃખ વ્યક્ત કરશું તો એનાથી આપણું દુઃખ ઓછું થઈ જતું નથી। પરંતુ જો આપણે જે પણ મુસીબત હોય આફત હોય તેમાંથી ઉગરવા માટે મહેનત કરશું તો ચોક્કસ આપણને સફળતા મળશે અને કોઈ રસ્તો પણ મળશે। અને તેના માટેનું અહીંયા કહ્યું છે કે સંકટ સમયની સાંકળ શું છે, ઉદ્યમ પરિશ્રમ મહેનત, તેના દ્વારા જ આપણે તેમાંથી બહાર નીકળી શકીશું। અને જ્યારે પણ આફત આવી પડે ત્યારે દિલથી એકદમ આપણે કોઈ કરવા ખાતર કામ કરીએ છીએ એવી રીતે નહીં પણ મન લઈને દિલથી તે કાર્ય કરીશું તો ચોક્કસ તેમાં સફળતા મળશે। આગળ જુઓ ભાગ્યના ભરોસે બેસી રહેવાથી આપણને સફળતા મળતી નથી। પરિણામની ચિંતા કર્યા વિના સતત પરિશ્રમ કરતા રહેશું તો જરૂર સફળતા મળશે। કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે અથવા નાપાસ થાય તો એકદમ દુઃખી થઈ જતા હોય છે અને બીજા આગળ પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય છે। ઉલટાનું તમે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે અથવા નાપાસ થાવ તો વધારે મહેનત કરી સફળતા પ્રાપ્ત કરો તો યોગ્ય કહેવાય। બીજા પાસે આપણે દુઃખ વ્યક્ત કરવાથી રોદરા રોવાથી આપણને સફળતા મળતી નથી। તેના માટે તમારે કઠોર પરિશ્રમ સખત મહેનત કરવી જોઈએ પણ હિંમત હારવી જોઈએ નહીં। એટલા માટે જ આ એક પંક્તિમાં સમજાવવામાં આવ્યું છે કે સિદ્ધિ તેને જઈ વળે જે પરસેવે ના। કોઈ પણ આપત્તિ મુશ્કેલી આવે તો એ સમયે શાંતિથી મહેનત કરી તેમાંથી બહાર ઉગરવાનો ઉપાય આપણે વિચારવો જોઈએ। એવી જ રીતે બીજી એક પંક્તિ આપણે જોઈએ વિચાર વિસ્તારની, વિપદ પડેલા વલખીએ વલખે વિપદ ન જાય, વિપદે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપદને ખાય। ફરી પછી અહીંયા પણ હમણાં જે મહેનતનું ઉદ્યમનો મહિમા સમજાવ્યું છે એવી જ રીતે આ પંક્તિમાં પણ ઉદ્યમ એટલે કે મહેનત પરિશ્રમનો મહિમા વર્ણવવામાં આવ્યો છે। તો વિપદ એટલે કે આપત્તિ મુસીબત સંભાળ, તો એવા સમયે આપણે વલખા ન મારવા જોઈએ પરંતુ તેમાંથી બહાર ઉગરવા માટે મહેનત કરવી જોઈએ। જુઓ આ પંક્તિઓમાં કવિએ ઉદ્યમનો મહિમા વર્ણવ્યો છે। આપણા જીવનમાં સુખ અને દુઃખની ઘટમાં ચાલ્યા જ રહે છે। જીવનમાં દુઃખ આવે કે આફત આવી પડે ત્યારે આપણે લાચાર થઈ જઈએ છીએ, આપણે તેમાંથી ઉગરવા માટે વલખા મારીએ છીએ।
એનાથી આપણી આફત દૂર થતી નથી, ઉલટા આપણે હાંસી પાત્ર બનીએ છીએ. ઉદ્યમ જ સંકટ સમયની સાંકળ છે. આફત આવી પડતા આપણે દિલ દઈને મહેનત કરવી જોઈએ. મહેનત કરવાથી જ આપણું દુઃખ દૂર થશે. આ બાબત અગાઉના વિચાર વિસ્તારમાં બતાવવામાં આવી હતી, ફરીથી એ જ બાબત બતાવવામાં આવી છે. પંક્તિ બંને અલગ અલગ છે, પણ બંને પંક્તિઓમાં ઉદ્યમ એટલે કે મહેનત પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે. ક્યારેક પણ આપણી ઉપર કોઈ પણ મુસીબત આપત્તિ કે વિપત્તિ આવી પડે તો એ સમયે આપણે દુઃખના રોગના રોવાના બદલે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવો જોઈએ. કઠોર પરિશ્રમ કરવાથી ગમે તેવી મુસીબત હોય, આફત હોય, તેમાંથી ચોક્કસ આપણને રસ્તો મળતો જ હોય છે. તમે કરોડિયાવાળી વાર્તા પણ સાંભળી હશે કે કરોડિયો પોતા ઝાડુ બનાવવા વારંવાર મહેનત કરે છે, ઉપર ચડે છે ફરી પડે છે, ઉપર ચડે છે ફરી પડે છે, પરંતુ હિંમત હારતો નથી, સખત મહેનત કરીને પોતાનું કામ કરીને જ રહે છે. તો એવી જ રીતે જિંદગીમાં પણ સુખ દુઃખ આવ્યા કરતા હોય, પણ જ્યારે સુખ આવે ત્યારે આપણને કોઈ દુઃખ મતલબ મહેનતનું મહત્વ નથી સમજાતું, પરંતુ જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે આપણને ઉદ્યમ મહેનતનું મહત્વ સમજાતું હોય છે. તો આમ આ પંક્તિઓમાં આજે બંને પંક્તિઓમાં મહેનતનો પરિશ્રમનો મહિમા આપણને વર્ણવવામાં આવ્યો છે. તો બાળ દોસ્તો, ક્યારે પણ પરીક્ષા વખતે હોય કે જિંદગીમાં કોઈ પણ વ્યવસાયમાં હોય, કોઈ પણ ક્ષેત્રે આપણને નુકસાન થાય, વિપત્તિ આવી પડે, આપત્તિ આવે, તો એવા વખતે ધીરજથી કામ લેવું જોઈએ અને તેમાંથી બહાર ઉતરવા માટે મહેનત પરિશ્રમ કરવો જોઈએ. તો આજે આપણે વિચાર વિસ્તાર વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ.